દેશમાં જન્માષ્ટમી અને વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે આ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં આ કાર્યક્રમો અંગેની માહિતી આપવામાં આવી હતી આગામી 30/8/2021ના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર છે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના માટે થયો હતો જન્માષ્ટમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના કરવામાં આવી હતી અને દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરની અંદર સ્થાન પર અંદાજે 400 જેટલા કાર્યક્રમોનું આયોજન થયેલ છે આ અંગે દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના 29 ઓગસ્ટના રોજ થઈ હિન્દુ સમાજને એકત્ર કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કરવામાં આવી વિશ્વ હિન્દુ પરિષદ 57 વર્ષ પૂર્ણ કરી 58મા વર્ષમાં પ્રવેશ કરશે સમગ્ર ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે જન્માષ્ટમીની ઉજવણી થાય તે માટે વિશ્વ હિન્દુ પરિષદ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે દક્ષિણ ગુજરાતમાં 3000થી વધુ અને સુરતમાં 300થી વધુ સ્થાનો પર જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે યુવાઓને ભારતના તહેવાર અને સંસ્કૃતિની જાણકારી રહે તે માટે આ વિવિધ આયોજન કરાઈ રહ્યા છે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના 1964 29 ઓગસ્ટના દિવસે થયેલી હિન્દુ સમાજને એકત્ર કરવા માટે આ વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના થયેલી અને આજે 57 વર્ષ પૂરા થઈ અને 58 વર્ષમાં જ્યારે પ્રવેશે છે વિશ્વ હિન્દુ પરિષદ ત્યારે સમગ્ર ભારતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર સાથે સાથે આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર પણ જન્માષ્ટમીની ખૂબ મોટા પાયા ઉપર ઉજવણી થાય એની માટે વિશ્વ હિન્દુ પરિષદ કાર્યબદ્ધ છે અને એની માટેના કાર્યક્રમો પણ અમે આપ્યા છે મને એ વાતનો ગૌરવ છે કે દક્ષિણ પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર 3000 કરતાં વધારે સ્થાન ઉપર જન્માષ્ટમીની ઉજવણી થશે સુરત મહાનગરની અંદર પણ 300 કરતાં વધારે સ્થાનો ઉપર દુર્ગાવાહિની અને માતૃશક્તિ દ્વારા પણ 70 સ્થાનો કરતાં વધારે સ્થાનો ઉપર જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રમાણે વિધર્મીઓના દ્વારા અલગ અલગ ડેની ઉજવણીઓ થાય છે ભારતના હિન્દુ સમાજના યુવાધનને ભારતની સંસ્કૃતિના તહેવારોની ઝલક એમની જાણકારી એમની ઓળખ રહે એની માટેના પણ આ અમારો પ્રયત્ન છે અને આવતા દિવસે જન્માષ્ટમી ખૂબ મોટા પાયામાં ઉજવાય એની માટે દક્ષિણ પ્રાંત અને ખાસ કરીને સુરત મહાનગર દ્વારા હાલમાં ખૂબ મોટા પ્રમાણમાં બેનરો પણ જનજાગૃતિ માટે વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી અમે લગાવી રહ્યા છીએ